દાતા તાલુકામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે. પત્રકારોને દર વર્ષે આપવામાં આવે છે નક્કી કરેલી રૂપિયાની રકમ. ગરીબ પ્રજા સુધી પહોંચતું નથી અનાજ. દાંતા તાલુકામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચલાવવા માટે પત્રકારોને આપવામાં આવતી હોય છે રૂપિયાની રકમ. દાંતામાં આવેલા સરકારી ગોડાઉનમાં ગોડાઉનના માફિયાઓ એવી રીતે કઈ આવક ધરાવે છે તે અને કયા કારા કામ કરે છે તે દર વર્ષે પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે. શું ચલાવે છે ઝાકીર કારો કારોબાર તે પત્રકારોને સર્કિટ હાઉસની આગળ ફોર્ચ્યુનર ગાડી લઈને કોમ્પ્લેક્સમાં બોલાવી પત્રકારોને રૂપિયા આપી રહ્યો છે. સરકારી ગોડાઉન કારા કારોબાર ચલાવી ઝાકીર ફોર્ચ્યુનર ગાડીઓ ફેરવી રહ્યું છે. ઝાકીર સરકારી અનાજના ગોડાઉનમાં કઈ ફરજ બજાવે છે અને શું તેનો કારો કારોબાર ચાલે છે તે પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે. અગાઉ પણ બે વાર વગર પાસની ગાડીઓ ટુંડિયા ગામ અને તેના આજુબાજુના વિસ્તારમાં પકડાઈ ચૂકી હતી અને ગાડીઓ પકડનારા અને મોટી રકમ આપી ચૂક્યા છે અને આવા કારા કારોબાર કરવા અને બે નંબરની બરાબર સરકારી અનાજની ગાડીઓ કઢાવવા પત્રકારોને રૂપિયા આપવામાં આવે છે. તેને લઈને મામલતદાર સાહેબ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને યોગ તપાસ કરી કારા કારો ચલાવનાર ઝાકીર ઉપર વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ અને કારો કારોબાર ચલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી થાય તો ગરીબ પ્રજા સુધી સરકારી અનાજ પહોંચશે. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.